નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં પ્રશ્ન સવાલ એટલે કે ક્વેશ્ચન આ રીતનો છે. પ્રશ્નની રકમ આ રીતની આપેલી છે, તે હવે આગળ જુઓ. તો જુઓ આ રીતની છે કે એક સંખ્યાના બે ભાગ એવી રીતે કરવામાં આવે, બે ભાગ એવી રીતે કરવામાં આવે કે જેથી પ્રથમ ભાગના 5 ગણા અને બીજા ભાગના 11 ગણાને ઉમેરતા એટલે કે એડ કરતા તે સંખ્યાના 7 ગણા બરાબર મળે. તો પ્રથમ ભાગ અને બીજા ભાગનો ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો મળે, એટલે આ રીતનો સવાલ આપેલો છે. અને વિકલ્પો આ રીતના છે: એ 2:1, બી 5:11, સી 1:2 અને લાસ્ટ ડી 2:3. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ અહીંયા શું કરવા પડશે? તો જુઓ, સૌપ્રથમ અહીંયા આ દાખલાની અંદર, મતલબ આ દાખલાને સોલ્વ કરવા માટે જુઓ, અહીંયા તે એક સંખ્યા ધારી લેવી પડશે, એટલે સપોઝ કરી લેવી પડશે. તે એક સંખ્યા, આ એક સંખ્યા, આ એક સંખ્યાને ધારી લેવી પડશે, એટલે સપોઝ કરી લેવી પડશે. એટલે હવે આગળ ધારો કે સપોઝ તે એક સંખ્યા ઝેડ છે. ધારો કે સપોઝ તે એક સંખ્યા ઝેડ છે અને આ સંખ્યાના એટલે કે ઝેડના આ સંખ્યાના એટલે કે ઝેડના જુઓ બે ભાગ એટલે કે બે ટુકડા કયા છે? તો જુઓ, તે ધારો કે સપોઝ એક્સ અને વાય છે, એક્સ અને વાય છે. ફરીથી એકવાર જુઓ, કર્યું શું? તો અહીંયા જુઓ, સંખ્યા ધારી લીધી. કઈ ધારી? તો ઝેડ ધારી. અને બીજું વધારાનું શું ધાર્યું? તો વધારાનું આ ઝેડના બે ભાગ બે ટુકડા આપણે ધારી લીધા. અને તે ટુકડા કયા? તો જુઓ, પહેલો ભાગ એટલે પ્રથમ ભાગ એક્સ અને બીજો ભાગ એટલે કે બીજો ટુકડો વાય ધારી લીધો. આગળ શું લખાશે? તો હવે આગળ જુઓ, માટે એટલે કે ધેર પર આ ઝેડ બરાબર એક્સ વત્તા વાય થશે. ઝેડ બરાબર એક્સ વત્તા વાય એટલે કે એક્સ પ્લસ વાય લખાશે, જ્યાં વેર એક્સ એ આ એક્સ એ ઝેડનો જો પ્રથમ ભાગ એટલે પહેલો ટુકડો થશે, મતલબ છે, અને આ વાય એ આ ઝેડનો જુઓ બીજો ભાગ એટલે બીજો ટુકડો છે, મતલબ થશે. એટલે આ રીતે સૌ પ્રથમ સમજવાનું છે. હવે આગળ જુઓ, અહીંયા આપણે આ દાખલામાં શોધવાનું શું છે? તો જુઓ, અહીંયા આ દાખલાની અંદર આપણે આ પ્રથમ ભાગ અને બીજા ભાગનો ગુણોત્તર શોધવાનો છે. આપણે આ પ્રથમ ભાગ અને બીજા ભાગનો ગુણોત્તર શોધવાનો છે, મતલબ એક્સ અને વાયનો ગુણોત્તર શોધવાનો છે, એક્સ અને વાયનો ગુણોત્તર શોધવાનો છે.
मतलब x जेम y नी मतलब x जेम y नी कीमत એટલે કે વેલ્યુ શોધવાની છે મતલબ x જેમ y ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે મતલબ અહીંયા સમજવાનું શું તો જુઓ અહીંયા આ જે સંકેત એટલે કે આ જે નોટેશન છે તે શાનું છે તો જુઓ આ સંકેત આ નોટેશન ગુણોત્તર એટલે કે રેશિયોનું છે મતલબ આને શું વંચાય મતલબ આને એક રીતે શું કહેવાય તો જુઓ એક રીતે x અને y નો ગુણોત્તર એમ પણ કહેવાય x અને y નો ગુણોત્તર એમ પણ કહેવાય અને બીજી રીતે શોર્ટમાં આને કઈ રીતે વંચાય તો બીજી રીતે શોર્ટમાં આને x જેમ y એમ પણ વંચાય x જેમ y પણ વંચાય મતલબ આ શું બતાવે તો આ x અને y નો ગુણોત્તર m બતાવે છે x અને y નો ગુણોત્તર m બતાવે છે એટલે કે રજૂ કરે છે ટૂંકમાં આપણે જુઓ એક ટૂંકમાં આપણે પ્રથમ ભાગ અને બીજા ભાગનો ગુણોત્તર શોધવાનો છે મતલબ આપણે x અને y નો ગુણોત્તર શોધવાનો છે મતલબ x જેમ y ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે મતલબ x જેમ y બરાબર શું મળે શું આવે શું થાય તે શોધવાનું છે એટલે આ રીતે સૌપ્રથમ સમજવાનું છે એટલે હવે આગળ જુઓ આ x જેમ y એટલે શું થાય તો જુઓ x જેમ y એટલે x ના છેદમાં y થાય મતલબ x ભાગ્યા y થાય x ભાગ્યા y થાય એટલે હવે આગળ બીજા શબ્દોમાં કહીએ તો આ દાખલામાં x ના છેદમાં y ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે એટલે કે x ના છેદમાં y બરાબર શું આવે તે શોધવાનું છે x ના છેદમાં y બરાબર શું આવે તે શોધવાનું છે એટલે હવે આગળ જો એટલે હવે જો આગળ આ x ના છેદમાં y એટલે કે x ભાગ્યા y ની જો કિંમત એટલે કે વેલ્યુ મેળવવી હોય તો જુઓ તેના માટે આ જે માહિતી એટલે કે આ જે ડેટા આપેલો છે તેનો યુઝ એટલે કે ઉપયોગ થશે આ માહિતીનો ઉપયોગ થશે એટલે હવે આગળ આ માહિતીને સમજવી પડશે તેમાં સૌપ્રથમ તમે જોશો તો શું છે તો જુઓ સૌપ્રથમ આ પ્રથમ ભાગના 5 ગણા તો અહીંયા પ્રથમ ભાગ કયો છે તો પ્રથમ ભાગ x છે મતલબ x ના 5 ગણા તો x ના 5 ગણા એટલે શું તો જુઓ x ના 5 ગણા એટલે જુઓ 5 જુઓ એક આ x ના 5 ગણા આ x ના 5 ગણા એટલે શું થાય તો આ x ના જો x ના 5 ગણા એટલે જુઓ અહીંયા 5x થશે મતલબ 5 × x થશે ફરીથી એકવાર જુઓ અહીંયા પ્રથમ ભાગના 5 ગણા એટલે કે આ x ના 5 ગણા એટલે શું થાય તો જુઓ x ના 5 ગણા એટલે જુઓ 5 × x થશે મતલબ 5x થશે મતલબ અહીંયા જુઓ વચ્ચે કંઈ પણ સાઇન નથી એટલે ગુણાકારનું સાઇન સમાયેલું છે સિમિલરલી જુઓ શું આપેલું છે જુઓ સિમિલરલી અહીંયા બીજા ભાગના 11 ગણા તો બીજો ભાગ કયો છે તો જુઓ બીજો ભાગ y છે મતલબ y ના 11 ગણા તો y ના 11 ગણા એટલે શું થાય તો આ y ના 11 ગણા એટલે જુઓ આ 11y થશે મતલબ 11 × y થશે મતલબ અહીંયા વચ્ચે કોઈ પણ સાઇન નથી એટલે ગુણાકારનું સાઇન સમાયેલું છે
એટલે આ રીતે સૌપ્રથમ સમજવાનું છે. એટલે હવે આગળ જો ફરીથી એકવાર જો આ અહીંયા પ્રથમ ભાગના 5 ગણા એટલે કે આ x ના 5 ગણા x ના 5 ગણા અને આ બીજા ભાગના એટલે કે આ y ના 11 ગણા ને 11 ગણા ને શું કરવાનું છે જો ઉમેરતા એટલે કે ઉમેરવાનું છે એટલે કે એડ કરવાનું છે. મતલબ ટૂંકમાં શોર્ટમાં હવે આગળ આ બંનેનો જો સરવાળો કરવાનો છે મતલબ સમ કરવાનો છે મતલબ અહીંયા એડિશન કરવાનો છે. આ બંનેનો એડિશન કરવાનો છે અને જો આવું કરવામાં આવે તો આગળ શું થશે જો આગળ જો તે સંખ્યાના 7 ગણા બરાબર મળે છે. જો આવું કરવામાં આવે તો આ તે સંખ્યાના 7 ગણા બરાબર થાય છે. તો હવે આગળ તે સંખ્યા એટલે કઈ સંખ્યા તો આ ઝેડ થશે. તે સંખ્યા મીન્સ આ ઝેડ થશે મતલબ ઝેડના 7 ગણા બરાબર થશે. જુઓ ઝેડના 7 ગણા બરાબર થશે. હવે ઝેડના 7 ગણા એટલે શું થાય શું લખાય તો જુઓ અહીંયા 7z એટલે 7z લખાશે. જો ઝેડના જો તે સંખ્યાના એટલે કે ઝેડના 7 ગણા એટલે શું થાય તો 7z એટલે 7z થાય મતલબ 7×z થાય 7×z થાય. પછી આગળ શું થાય જો શું થાય છે તો આગળ 7 ગણા બરાબર થાય છે ઇક્વલ થાય છે એટલે અહીંયા શું લખાશે તો અહીંયા ઇક્વલ એટલે બરાબરનું સાઈન લાગશે. એટલે હવે આગળ જો તમે આને ટૂંકમાં શોર્ટમાં સમજો તો કઈ રીતે સમજાશે તો જુઓ તે આ રીતે સમજાશે. જુઓ પ્રથમ ભાગના 5 ગણા અને બીજા ભાગના 11 ગણાને ઉમેરતા એટલે એડ કરતા જુઓ તે સંખ્યાના એટલે ઝેડના 7 ગણા બરાબર એટલે ઇક્વલ થાય છે. એટલે જો આ માહિતી પરથી આપણને આ સમીકરણ એટલે ઇક્વેશન મળશે. એટલે હવે આગળ શું કરવાનું છે તો હવે આગળ આ સમીકરણમાંથી જુઓ આ સમીકરણમાંથી આ x ના છેદમાં y બરાબર શું આવે તે શોધવાનું છે. હવે આગળ આ સમીકરણ પરથી મતલબ આ સમીકરણનો ઉપયોગ કરીને આ x ના છેદમાં y બરાબર એટલે ઇક્વલ શું આવે તે શોધવાનું છે. એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો નેક્સ્ટ સ્ટેપ જુઓ સૌપ્રથમ આ માટે લખાશે પછી આ 5x ના 5x એસીટીસ લખાશે પછી આ વત્તા 11y એટલે પ્લસ 11y એસીટીસ લખાશે પછી આ બરાબરનું બરાબર પછી આ 7 ના 7 પછી ઝેડ તો ઝેડ બરાબર આપણી પાસે કેટલા છે તો જુઓ ઝેડ બરાબર અહીંયા એક્સ વત્તા વાય એટલે એક્સ પ્લસ વાય થાય છે. એટલે અહીંયા ઝેડની જગ્યાએ એક્સ વત્તા વાય એટલે એક્સ પ્લસ વાય લખાશે. એટલે હવે આગળ આ માટેનું માટે પછી આ ડાબી સાઈડ એસીટીસ લખાશે એટલે આ 5x ના 5x વત્તાનું વત્તા પછી આ 11y ના 11y એસીટીસ પછી આ બરાબરનું બરાબર પછી જુઓ આ શું છે તો જુઓ અહીંયા 7×x વત્તા y છે મતલબ અહીંયા વચ્ચે ગુણાકારનું સાઈન છે મતલબ આ 7 અને આ આખાનો ગુણાકાર કરવાનો છે. એટલે ગુણાકાર કઈ રીતે થશે તો જુઓ આ જે 7 છે તે આ x અને y બંને સાથે ગુણાશે. એટલે સૌપ્રથમ 7×x શું થાય તો જુઓ 7x એટલે 7x થશે પછી આ વત્તાનું વત્તા પછી આગળ જો 7 અને y નો ગુણાકાર શું થાય તો જુઓ 7y એટલે 7y થાય એટલે આ રીતનું આવશે. હવે આગળ શું કરવાનું છે તો જુઓ હવે આગળ
x વાળા પદોને એક સાઈડ ભેગા કરવાના છે અને y વાળા પદોને બીજી સાઈડ ભેગા કરવાના છે. ફરીથી એકવાર હવે આગળ જુઓ, x વાળા પદોને એક બાજુ ભેગા કરવાના છે અને y વાળા પદોને બીજી બાજુ ભેગા કરવાના છે, મતલબ સેપરેટ કરી લાવવાના છે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ જુઓ, અહીંયા શું કરો, જુઓ અહીંયા આપણે શું કરીશું, તો જુઓ આપણે આ વત્તા સાત વાયને જમણીથી ડાબી સાઈડ લાવીશું. આ વત્તા સાત વાયને જમણીથી ડાબી સાઈડ લાવીશું અને આ અને આ જે પાંચ એક છે તેને આ ડાબી સાઈડથી જમણી સાઈડ એટલે આ બાજુ લાવીશું. એટલે આ રીતે સૌપ્રથમ સમજવાનું છે. એટલે હવે આગળ શું લખાશે, તો જુઓ હવે આગળ આ માટેનું માટે એટલે ધેરફોરનું ધેરફોર, પછી આ જુઓ આ વત્તા અગિયાર વાય, આ વત્તા અગિયાર વાય એટલે શું થાય, અગિયાર વાય થાય. વત્તા અગિયાર વાય એટલે શું થાય, અગિયાર વાય થાય. મતલબ અહીંયા આગળ કંઈ પણ ચિહ્ન નથી, એટલે અહીંયા વત્તાનું એટલે પ્લસનું ચિહ્ન સમાયેલું જ છે, સમાયેલું જ છે. મતલબ અગિયાર વાય એટલે વત્તા અગિયાર વાય કહેવાય. તે જ રીતે ઊંધો વત્તા અગિયાર વાય એટલે અગિયાર વાય જ થાય. એટલે એટલે આ રીતે સમજવાનું છે. પછી આ જુઓ, પછી શું કરવાનું છે, તો જુઓ પછી આ વત્તા સાત વાયને આ બાજુ લાવવાના છે. તો આ બાજુ લાવીએ તો શું લખાશે, શું થશે, તો આ બાજુ આ ઓછા સાત વાય થશે, ઓછા સાત વાય થશે. મતલબ વત્તાનું ઓછા થઈ જશે, મતલબ ચિહ્નો બદલાઈ જશે. એટલે આ રીતે થયું. પછી આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. પછી આ સાત એક્સ ના સાત એક્સ એસ એસ લખાશે. પછી આ પાંચ એક્સ ને આ બાજુ લાવવાના છે, તો શું લખાશે, તો જો આ બાજુ અહીંયા ઓછા પાંચ એક્સ લખાશે, ઓછા પાંચ એક્સ લખાશે. કઈ રીતે, તો જો અહીંયા ડાબી સાઈડ શું છે, તો ડાબી સાઈડ પાંચ એક્સ છે, મતલબ વત્તા પાંચ એક્સ છે, વત્તા પાંચ એક્સ છે. મતલબ આગળ કંઈ પણ સાઈન નથી, એટલે વત્તા એ પ્લસનું સાઈન સમાયેલું છે, પ્લસનું સાઈન સાઈન સમાયેલું છે. એટલે આ વત્તા પાંચ એક્સ આ સાઈડ આવે તો ઓછા પાંચ એક્સ થઈ જાય, મતલબ વત્તાનું ઓછા થઈ જાય, મતલબ ચિહ્ન બદલાય જશે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ આ માટેનું માટે, માટેનું માટે, પછી હવે આગળ આ અગિયાર વખત વાય માંથી સાત વખત વાય બાદ થાય ઘટે તો કેટલી વખત વાય બચે, તો આપણી પાસે જુઓ આ ચાર વખત વાય બચે, ચાર વખત વાય બચે. મતલબ અગિયાર વાય ઓછા સાત વાય બરાબર શું થાય, તો બરાબર ચાર વાય થશે, ફોર વાય થશે. પછી આ ઇક્વલ નું ઇક્વલ, પછી સિમિલરલી જુઓ સાત વખત એક્સ માંથી પાંચ વખત એક્સ જો બાદ થાય ઘટે તો કેટલી વખત એક્સ બચે, તો આપણી પાસે બે વખત એક્સ બચે. મતલબ સાત એક્સ ઓછા પાંચ એક્સ બરાબર બે એક્સ થાય, સાત એક્સ ઓછા પાંચ એક્સ બરાબર બે એક્સ થાય, મતલબ બાદબાકી આટલી થશે. એટલે આ રીતનું આવશે, આ રીતનું સમીકરણ આવશે. એટલે હવે આગળ શું થશે, તો જુઓ આગળ અહીંયા આ બે દુ ચાર થશે. જુઓ હવે આગળ આ બે દુ ચાર થશે, આ બે દુ ચાર થશે. એટલે હવે આગળ આ બે અને ચારને કેન્સલ એટલે રદ કરી નાખવા પડે. એટલે હવે આગળ તમે જોશો તો આપણે જુઓ આ x ના છેદમાં y બરાબર શું આવે તે શોધવાનું છે. આપણે આ x ના છેદમાં y બરાબર શું આવે તે શોધવાનું છે, મતલબ x ના છેદમાં y ની કિંમત શોધવાની છે. એટલે આપણી પાસે જો અહીંયા જમણી સાઈડ x છે, પછી આપણને છેદમાં શું જોઈએ છે, તો આપણને છેદમાં એટલે ભાગાકારમાં y જોઈએ છે.
y તો x છે તો y ક્યાંથી આવશે તો જો y આ રીતે આવશે આ રીતે આવશે તો અહીંયા ડાબી સાઈડ તમે જોશો તો y જો આ અંશમાં છે મતલબ 4 સાથે ગુણાયેલો છે ડાબી સાઈડ તમે જોશો તો આ જે y છે તે અંશમાં છે મતલબ ઉપર છે મતલબ આ 4 સાથે ગુણાયેલો છે એટલે આ જો y આ બાજુ લાવી દેવામાં આવે આ y આ બાજુ લાવી દેવામાં આવે તો ક્યાં જશે ક્યાં લખાશે તો આ y આ બાજુ છેદમાં લખાશે મતલબ ભાગાકારમાં આવી જશે ભાગાકારમાં આવી જશે મતલબ આપણને જે છેદમાં y જોઈએ છે તે આ y અહીંયા આવી જશે એટલે આગળ તમે x ના છેદમાં y બરાબર શું થાય x ના છેદમાં y બરાબર શું થાય તે તમે શોધી શકો એટલે હવે આગળ જો આ માટેનો માટે પછી આ 2 ના 2 આ 2 ના 2 પછી આ બરાબરનો બરાબર પછી આ x ના x પછી y ને આ બાજુ લાગે તો અહીંયા છેદમાં આવશે એટલે છેદમાં જશે એટલે આ રીતનું આવશે હવે આ 2 ને તમે આ 2 ને તમે 2 ના છેદમાં 1 એમ લખી શકો મતલબ આ 2 ને તમે 2 ભાગ્યા 1 એમ લખી શકો એટલે આ રીતે સમજવાનું છે હવે આને તમે ઉલટાવીને એટલે પલટાવીને પણ લખી શકો મતલબ આને તમે આ બાજુ પણ લખી શકો અને આને બીજી બાજુ પણ તમે લખી શકો એટલે હવે આગળ શું લખાશે તો આગળ ધેટ ઇઝ એટલે કે આ x ના છેદમાં y બરાબર 2 ના છેદમાં 1 થશે ધેટ ઇઝ એટલે કે આ x ના છેદમાં y બરાબર આ 2 ના છેદમાં 1 થશે ધેટ ઇઝ એટલે કે શું થશે શું લખાશે જુઓ ધેટ ઇઝ એટલે કે જુઓ આ x જેમ y બરાબર 2 જેમ 1 થશે x જેમ y બરાબર 2 જેમ 1 થશે કઈ રીતે તો જુઓ અહીંયા આ x ના છેદમાં y બરાબર શું થાય છે તો જુઓ બરાબર આ x જેમ y થાય છે મતલબ x જેમ y ને x ના છેદમાં y એમ લખાય છે એટલે અહીંયા ઊંધું ઉલટું તમે આ x ના છેદમાં y ને x જેમ y એમ લખી શકો અને તે જ રીતે આ જમણી સાઈડ 2 ના છેદમાં 1 એટલે 2 ભાગ્યા 1 શું થાય શું લખાય તો 2 જેમ 1 એમ લખાય 2 જેમ 1 એમ લખાય મતલબ 2:1 એમ લખાય મતલબ x જેમ y બરાબર 2 જેમ 1 થશે મતલબ જુઓ આ મતલબ x અને y નો આ x અને y નો ગુણોત્તર એટલે કે રેશિયો 2 જેમ 1 થશે મતલબ આ પ્રથમ ભાગ અને આ બીજા ભાગનો ગુણોત્તર એટલે કે રેશિયો 2 જેમ 1 થશે એટલે આ 2 જેમ 1 તમારો સાચો જવાબ થશે એટલે તમે ઓપ્શન જોશો તો ઓપ્શન એ માં 2 જેમ 1 આપેલા છે ઓપ્શન એ માં 2 જેમ 1 આપેલા છે મતલબ આ સવાલનો સાચો જવાબ તમારો વિકલ્પ એ 2 જેમ 1 એટલે કે 2:1 થશે એટલે આ સવાલમાં આ રીતે સમજવાનું છે થેન્ક યુ